हेलो फ्रेंड्स, वेलकम टू आवर वीडियो लेसन। टुडे सर टॉपिक इज यूनिट नंबर 2 इन स्टैंडर्ड 7। ધોરણ 7 માં આજે આપણે જોવાનું છે યુનિટ નંબર 2 જેના થોડાવા પોર્શન જે છે આપણે જોઈ ગયા હતા કહું તો એક્ટિવિટી નંબર 7 સુધી। આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવિટી નંબર 7 જે છે ત્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું। હવે યુનિટ માં થોડક આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 8। તમારા ટેક્સ્ટ બુક માં પેજ નંબર 23 ઉપર છે। એ એક્ટિવિટી નંબર 8 માં આપણે મેઈન જે પોર્શન છે એ આપેલું છે, એનું ટાઇટલ આપણે આપેલું છે મેગા રાઇડ। મેગા રાઇડ જે છે એ શું છે, એની મેગા રાઇડ કે મેગા રાઇડ છે એ પોતે એક શોર્ટ ફોર્મ છે, એ શોર્ટ ફોર્મ નું ફૂલ ફોર્મ આપણે જોશું અને એની રાઇડ એની સવારી આપણે કરવાની છે તો એ શું છે એના વિશેની માહિતી આપણે જે છે આગળ સમજતા જઈએ અને એના વિશે જે છે એ જાણકારી મેળવીએ। એક્ટિવિટી નંબર 8, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ। ગુજરાત જે છે એ પ્રોગ્રેસિવ સ્ટેટ એટલે કે પ્રગતિશીલ રાજ્ય છે। અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત। અને એમાં પણ જે આ ગુજરાત છે એમાં અહેમદાબાદ જે સિટી છે, અમદાવાદ નામનું શહેર છે, એ એનો લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર, મોટું એવું શહેર છે, સિટી સેન્ટર છે ઓફ બિઝનેસ। બિઝનેસ એટલે કે ઉદ્યોગ માટેનું જે છે મેઇન મોટું એવું શહેર જે છે ગુજરાતમાં કયું છે તો કે અહેમદાબાદ, અમદાવાદ। ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત। અને ગુજરાત જે છે એનું કેપિટલ આપણે કહીએ તો ગુજરાતને કેપિટલ તરીકે કોણ ઓળખાય છે કે ગાંધીનગર। અબાઉટ 15,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યુ। 50,000 કે તેથી વધારે લોકો દરરોજના ગાંધીનગર અને અહેમદાબાદ આ છે બે મોટા અને મહત્વના જે સિટી છે ગુજરાતના એની વચ્ચે જે છે એ ટ્રાન્ઝેક્શન એટલે કે ટ્રાવેલ લોકો કરે છે। સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી। અને આ કારણને લીધે આપણે કઈ ગુડ ટ્રાન્સપોર્ટ જે છે ટ્રાન્સપોર્ટ એટલે કે અવર જવર માટેની જે વ્યવસ્થા છે એ કેવી જોઈએ તો કે એકદમ સારી એવી આ અવર જવર માટેની આ વાહન વ્યવહાર જે છે એ થતો હોય તો એ એની જે લેવલ જે છે એ કેવું હોવું જોઈએ, સારું હોવું જોઈએ। તો એની ટ્રાન્સપોર્ટની જે ફેસિલિટી છે તો એ કેવી હોવી જોઈએ તો કે ખૂબ જ સારી હોવી જોઈએ। The government of Gujarat planned for new railway project. અને આ કારણથી આ રીઝનને લઈને જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની જે સરકાર છે એને નવો પ્રોજેક્ટ જે નવો પ્લાન જે છે એને બહાર પાડ્યો। The government started રૂપીસ 2,000 crore કંપની ફોર ધ પ્રોજેક્ટ। અને આ પ્રોજેક્ટને શરૂઆત કરવા માટે જે ગુજરાતની સરકાર છે એને રૂપિયા 2,000 crore મીન્સ કે 2,000 કરોડનો પ્લાન પાસ કરીને એ કંપનીને આપ્યો। ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા। અને આ જે કંપની છે એનું નામ શું છે તો કે મેગા। તો ગવર્મેન્ટે આ જે ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે છે એ લોકોને મળે, લોકો એનો ઉપયોગ કરે એ માટે એમને ગુજરાત સરકારે નિર્ણય લીધો અને એ નિર્ણયને લઈને 2,000 કરોડ રૂપિયા એક કંપનીને ફાળવવામાં આવ્યા જે કંપનીનું નામ છે મેગા। મેગા શું છે તો એના પછી તમે કોલન કરીને આપેલું છે એનું ફૂલ ફોર્મ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ। મેટ્રો લિંક એક્સપ્રેસ જે છે મીન્સ કે આ એક મેટ્રો રેલવેની વાત છે તો મેટ્રો લિંક એક્સપ્રેસ જે લિંક કરશે કયા શહેરને તો બે શહેર છે અહેમદાબાદ ટુ ગાંધીનગર, અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અહેમદાબાદ આ બે મોટા શહેરને જે લિંકઅપ કરે છે એ લિંકઅપ કરવા માટે મેટ્રો લિંક એક્સપ્રેસ જે છે એ શરૂઆત કરવામાં આવી। The cost for this project is about rupees 1,100 crores જે છે શું કીધું છે તો કે 1,200 crores। અને આના માટેનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના રૂપિયા જે છે એ બહાર પાડવામાં આવ્યા તો કે છે 1,200 crore 1,200 crore જે છે એ આ પ્રોજેક્ટને પાર પાડવા માટે જે છે એ આ કંપનીને આપવામાં આવ્યા। એની કોસ્ટ જે છે આ જે કરશે એ લોકો મેગા જે રાઇડ જે છે એને ડેવલપ કરવા માટેનો જે કંપનીને ખર્ચ આપવામાં આવ્યો હોય કેટલો આવ્યો ઇઝ અબાઉટ રૂપીઝ 1,200 crore। અને આ જે પ્લાન જે છે એ પ્લાન માટેનો ખર્ચ જે છે એ બહાર પાડવામાં આવ્યો રૂપીઝ કેટલા રૂપિયા તો કે 1,200 crore 200 કરોડ 1,200 કરોડ જે છે એ આનો ખર્ચ જે છે એ બહાર પાડવામાં આવ્યો। This metro rail project has two phases.
હવે આ જે છે એનું આખો ફેઝ એનું જે પ્લાનિંગ જે છે એ આપણે સમજાવતા કહે છે કે આ જે મેટ્રો રેલ છે એને કેટલા ફેઝ હશે અને કેટલા ભાગમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે કે પહેલા એના મેઇન જે ફેઝ છે એ કેટલા છે તો કે બે ફેઝ હશે ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ અને એના ફર્સ્ટ ફેઝ એનો જે પહેલો ભાગ છે પહેલો જે રૂટ છે એને 3 લાઇન એટલે કે 3 ભાગમાં એને 3 રસ્તામાં ડિવાઇડ કરેલી છે કયા કઈ તો કે નોર્થ સાઉથ કોરિડોર પહેલો જે એની લાઇન આપવામાં આવી છે એ છે નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર થી દક્ષિણ કોરિડોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર સેકન્ડ એને લાઇન આપવામાં આવી પૂર્વ થી પશ્ચિમ બાજુની જે કોરિડોર છે તે એન્ડ થર્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર અને ત્રીજી લાઇન એને આપવામાં આવી અંડરગ્રાઉન્ડ મીન્સ કે જમીન ઉપર નહીં જમીનની નીચે ટોટલ લેન્થ ઓફ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ બી 76 કિલોમીટર અને બધી જ જે લાઇન આ ત્રણ લાઇન આપણે કીધી ઉત્તર થી દક્ષિણ કોરિડોર પૂર્વ થી પશ્ચિમ કોરિડોર અને ત્રીજી જે છે અંડરગ્રાઉન્ડ આ બધાની પોતપોતાની જે લેન્થ છે એ લેન્થ કેટલી ડિવાઇડ કરવામાં આવી છે 76 કિલોમીટર 76 કિલોમીટર જે છે એ એની લંબાઈ રાખવામાં આવેલી છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર હવે કઈ લાઇન જે છે એ કયા સ્થળને કનેક્ટ કરશે એના વિશેની આપણને વાત કરતા કહે છે કે નોર્થ સાઉથ ઉત્તર થી દક્ષિણ જે લાઇન આપવામાં આવી છે એ વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર એ કોને કનેક્ટ કરશે તો કે આશ્રમ રોડ થી ગાંધીનગર જે છે એ કનેક્ટ થશે ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ અને આ જે કોરિડોર જે છે એને એની જે લંબાઈ એની જે લેન્થ છે એ કેટલી આવી છે તો કે 32.65 મીટર લાંબી જે છે એ એનો ડિસ્ટન્સ જે છે એ મેન્ટેન કરવામાં આવ્યો છે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વશાણા ઓન નેશનલ હાઈવે 8A અને એ જે છે એ સ્ટાર્ટ ક્યાંથી થશે એની શરૂઆત ક્યાંથી થશે તો એ આપણને દર્શાવતા કહે છે કે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એની શરૂઆત થશે એપીએમસી એપીએમસી વાસાના જે છે એ સ્થળ ત્યાંથી ઓન નેશનલ હાઈવે 8A ત્યાં આવેલું છે તો કે નેશનલ હાઈવે જે 8A છે ત્યાં આ એપીએમસી વન જે સ્થળ આવેલું છે ત્યાંથી એની શરૂઆત થશે ઇટ વિલ પાસ થ્રુ વાસાના પારડી બીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ એની સાથે સાથે વચ્ચે કયા મહત્વના સ્થળો જે છે એ આવતા જશે એ દર્શાવતા આપણને કહે છે કે ઇટ વિલ પાસ થ્રુ એ પાસ થશે વસાણાથી વસાણાથી પારડી પારડી પછી બીએસ હોસ્પિટલ અને લાસ્ટમાં કહે છે કે ટાઉન હોલ તો આ બધા જે સ્થળ છે એ એના જે વચ્ચે જે છે એ ત્યારે આવતા જશે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન હવે પછીની જે લાઇન આપેલી છે એ કહે છે કે ઇસ્ટ વેસ્ટ જે કોરિડોર છે એમાં ઇન્કમ ટેક્સ નું જે જંકશન છે એ એને પાર કરશે It will turn a little left near Koba Circle and will run toward Gandhinagar. ત્યાર બાદ એક જે સર્કલ આવશે જેનું નામ આપણે કહીએ છીએ કોબા સર્કલ એ કોબા સર્કલ જે છે એને પાસ કરીને પછી એ ગાંધીનગરમાં પ્રવેશશે There are two more junction on this line in Four City and Gift City. ત્યાર બાદ હજુ પણ બે જંકશન જે છે એ એને વચ્ચે આવશે એ બે જંકશન નું નામ આપણે કહે છે ઇન્ફો સિટી અને બીજું કહે છે ગિફ્ટ સિટી GIFT એ શોર્ટ ફોર્મ છે તો એ GIFT સિટી આ બે જંકશન જે છે એ એના કોરિડોર માં વચ્ચે આવશે ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર અને આ બધા થઈને જે અલગ અલગ જે સ્ટેશન કીધા છે અમારું આપણે મહત્વના જે મોટા સ્ટેશન છે એનું જ કીધું છે પણ આવા નાના મોટા જે કોરિડોર છે એ બધા ભેગા થઈને આ જે લાઇન છે એ લાઇનમાં કેટલા સ્ટેશન આવશે કે 31 જંકશન 31 જંકશન જે છે એ આ લાઇનમાં એ જે છે વચ્ચે આવશે Now let us go on the east west corridor. આટલી જે વાત એને કહી એકની કહી તો કે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર થી દક્ષિણ જે કોરિડોર ઉત્તર થી દક્ષિણ ની જે લાઇન હતી એની કહી ત્યાર બાદ હવે આપણને કહે છે કે હવે બીજી લાઇન ઉપર આવી ગઈ છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર એ પૂર્વ થી પશ્ચિમ જે કોરિડોર છે એમાં કેવી રીતે કેટલું અંતર છે કયા જંકશન છે એની વાત કરીએ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાનપુર આ જે ઈસ્ટ વેસ્ટ આ ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ થી પશ્ચિમ જે છે એ લાઇન એ જે કોરિડોર છે એની શરૂઆત થશે કાનપુર થી
It will run through the main areas of Ahmedabad. आज ये corridor, आज ये line जो है, ये Ahmedabad ना जो main area है, ये main area थी, ये चलते. Then the line will turn south towards IT circle. अने त्यार बाद जो है, ये turn ले जहाँ की लेवा नहीं है, एक क्या है? तो क्या IT circle थी. It will go towards Commerce Crossing. एना जो crossing जो आउट एक crossing में सोची बता commercial. अटले के जो धंधा की मांडे ना जो विस्तार हो चाहे commercial जो site हो चाहे ये बताइए माँ वो अच्छे बता रहा हूँ इन crossing बता रहा हूँ सर. Thalpej Crossing will be the last station of this route. अने आ जो line जो चाहे east west एन वो जो last जो station की तो चाहे ये route नो तो एना माँ के बात करने तक कहे चाहे Thalpej Crossing एनु जो last जो crossing कर से एक ही हो चाहे तो ये Thalpej. It will be the terminus of east-west corridor. अने आज ये terminal छे एक ऐसे तो के पूर्व की पश्चिम corridor नो छे. Total length of this line will be 10.90 kilometers. अने आज ये line east-west पूर्व की पश्चिम जे छे एनी लंबाई एनी छे length छे एक ऐसे राखवा माय छे तो के 10.90 kilometer એટલે કે 10.90 kilometer છે. It will connect the eastern and western Ahmedabad. અને આ લાઇન ને લીધે પૂર્વથી પશ્ચિમ અમદાવાદ જે છે એ કનેક્ટ થશે. Most of the metro route will be on pillars and overbridges. સૌથી વધારે મોસ્ટ ઓફ કે છે તો કે વધારે પડતી જે મેટ્રો હોય છે એ વધારે પડતી મેટ્રો હંમેશા તમે જોઈ હોય તો ક્યાં હોય તો કે પિલર અને ઓવરબ્રિજ. કોઈ પિલર જે છે અને ઓવરબ્રિજ જે છે એ પુલ ઉપર તમે મેટ્રો જે છે એ જોઈ હોય. This will be called elevated route. तो आज ये चे एक रूट ने आगे जो रूट हुए के ब्रिज ऊपर थी मेट्रो जहर पर साथ था आ जो दृश्य चे आज ये रूट चे इन्हें के वो रूट के वहाँ मावे चे तो कि elevated route means के रोमांचक है वो रूट जे चे ये भी गणमा में आवे चे जो तमे दिल्ली ना मेट्रो मार तमे सवाल means के तमे मां मुसाफरी कई ही हुई तो आग तो जे चे ये तमे जाने ही हुए. The travelers will enjoy the beautiful scene in the town. જે લોકો જે છે આના કારણથી બ્રિજ ઉપરથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે લોકો જે છે એ આ ટાઉનનું આ જે કોઈ જ્યાં આ શહેર જે છે શહેરમાં આ ટ્રેન પસાર થાય છે ત્યારે આખું શહેરનું જે લુક જે છે એનું જે આખું દ્રશ્ય જે છે એ લોકો ટ્રેનમાં બેસીને જોઈ શકે છે. મીન્સ કારણ કે પુલ ઉપરથી ચાલે છે તો પુલ ઉપરથી ચાલે ત્યારે નીચેનું જે બધું દ્રશ્ય છે એ બહુ સારી રીતે દેખાય એટલા માટે કે ઇલ્વેન્ટેડ રૂટ એને નામ એટલે જ આપવામાં આવ્યું છે કે શહેર સારું એવું દ્રશ્ય જે છે લોકો જોવે અને રોમાંચ અનુભવે એના કારણે એને શું કીધું છે ઇલ્વેન્ટેડ રૂટ. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ઇલ્વેન્ટેડ ટ્રેક્સ. જ્યારે મેટ્રો ટ્રેન આ ઇલ્વેન્ટેડ રૂટ ઉપરથી જે આ ઇલ્વેન્ટેડ જે આ ટ્રેક ઉપરથી એ ચાલે છે ત્યારે એને જોઈ મીન્સ કે મેટ્રો ઉપરથી શહેરમાં એને જોવું અને શહેર આપણે કોઈ નીચે હોય ને ઉપર એ પસાર થતી તો એને જોઈ એ ખૂબ જ એ દ્રશ્ય જે છે એ ખૂબ જ જોવાની મજા આવે છે. નીચે ત્યારબાદ ટર્ન યોર પેજ તમારું પેજ ટર્ન કરશો એટલે તમારા એ પેજ ઉપર તમને આખું જે છે એનો મેપ આપેલો છે અને મેપને સાથે સાથે થોડા એવા પિક્ચર્સ પણ આપેલા છે. રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક મેટ્રો રેલ ઓન ઇન્ડિયન ટ્રેક અને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો. આ જે ટ્રેક જે છે જો દિલ્હીની મુસાફરી કરી હોય તમે ટ્રેનમાં મેટ્રોમાં તો સેમ આવી વસ્તુ જે છે એ જ તમને હવે ક્યાં જોવા મળશે તો અમદાવાદમાં. You will be able to travel without tickets into the metro rail. હવે એની ફેસિલિટી તમને કહે છે કે આ જે ટ્રેન જે છે એના ટ્રેક કેવા હશે એની લંબાઈ કઈ કઈ છે એમાં કેવા સ્તર છે એ બધી વાત આપણને કરી દીધી. હવે આગળ વધતા આપણને કહે છે કે આ જે ટ્રેન જે છે એમાં તમને કેવી ફેસિલિટી જે છે એ આપવામાં આવશે. તો યુ વિલ બી એબલ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ. તમારે આ જે મેટ્રો રેલ છે એમાં તમારે ટ્રાવેલ કરવું હોય મુસાફરી કરવી હોય તો તમે ટિકિટ વગર કરી શકો છો. મીન્સ કે એવું નથી કે મફતમાં ફ્રીમાં તમે એની ટ્રાવેલ કરશો પણ તમારું જે ટિકિટનું જે છે એ ટિકિટ લેવા માટે ટિકિટ બારીએ નહીં. તમારે આગળ આપણને કહે છે એ રીતના યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડની જે ફેસિલિટી જે છે એ યુઝ કરી શકો છો. મીન્સ કે ટિકિટ લેવા માટે તમારે કોઈ લાઈનમાં ઊભું રહેવું પડે નહીં. તમારે પાસે તમારું જે સ્માર્ટ કાર્ડ હોય તો એ સ્માર્ટ કાર્ડને યુઝ કરીને તમે ટ્રેનની મુસાફરી કરી શકો છો. મીન્સ કે ઓનલાઈન જે પેઇંગ સિસ્ટમ જે છે એ તમારે ત્યાં
लागू पड़े। You can enter a station with your smart card. तमारे स्टेशन में एंटर करूँ वो इतनो पर तब आ स्मार्ट कार्ड की एंटर थ्री शब्दों जो। You swipe the smart card and you exit station. तमे जब आ स्मार्ट कार्ड ने फरी की स्वाइप अप कर सो एंटर की तमे एग्जिट पर था हो सकती आगे पर तमारे आ कार्ड थे तमारे आ स्मार्ट कार्ड ने स्वाइप अप करूँ पड़ से। The system will automatic count the travel charges. અને આ સ્માર્ટ કાર્ડ ને તમે જે સ્વાઇપ કરો છો એનાથી તમારે જે જે કોસ્ટ જ્યાં જ્યાં લાગતી હશે જે જે ટિકિટ લાગતી હશે એ એમાંથી તમારે ઓટોમેટિકલી જે છે એ કપાઈ જશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આ આપણે ટિકિટ ની વાત કરી કે તમારે ટિકિટ લેવા માટે ક્યાંય જે લાઈન જે છે એ લાઈન ઉપર ઊભું રહેવું નહીં પડે. તમારે જે સ્માર્ટ કાર્ડ છે સ્માર્ટ કાર્ડ ને સ્વાઇપ કરો અને એન્ટર થઈ શકશો. ट्रेन में स्वाइप करो तो ट्रेन में एंटर થઈ શકશો. સ્ટેશન માંથી એક્ઝિટ થાઓ છે તો ઈ સ્વાઇપ કરો એટલે તમે એક્ઝિટ થઈ શકશો. તો આ આપણી ટિકિટ ની વાત કરી. હવે બીજી વાત એનું મહત્વ દર્શાવતા કહે છે કે આ ટ્રેન જે છે એ વિધાઉટ ડ્રાઈવર એને ચલાવવા માટે કોઈ ડ્રાઈવર હશે નહીં. તો કે વિધાઉટ ડ્રાઈવર જે છે એ આ ટ્રેન ચાલશે. બટ યુ નીડ નોટ વરી. હવે આપણે આ સાંભળીએ કે ડ્રાઈવર વગર ટ્રેન ચાલે તો અકસ્માત થવાનો એક્સિડન્ટ થવાનો ચાન્સીસ વધારે. તો આપણે ડર લાગીને બેસતા તો આપણે એ કહે છે કે ડોન્ટ વરી. એ વસ્તુને જાણીને તમે કોઈ ચિંતા ન કરો કોઈ દુઃખ મીન્સ કે એ વસ્તુ નહીં થી ડરો નહીં. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. એમાં જે ટેકનોલોજી જે યુઝ કરવામાં આવે છે એ ટેકનોલોજી જે છે એ પૂરેપૂરી તમારી સેફટીની ચિંતા કરીને જ એ જે છે એ ફોલો જે એને રૂલ્સ આપેલા છે એ રૂલ્સને એ ફોલો કરશે. સીબીટીસી સીબીટીસી શોર્ટ ફોર્મ છે એનું. આપણને ફૂલ ફોર્મ કહેતા કહે છે કોમ્યુનિકેશન બેસ્ડ ટ્રેન કંટ્રોલર. કઈ જ સિસ્ટમ એમાં ઇન્બિલ્ટ કરવામાં આવશે તો કે ડ્રાઈવર વગર જે છે કે આ ટ્રેન ચલાવવાની છે આ મેટ્રો ચલાવવાની છે તો એ માં કઈ સિસ્ટમ ને ઇન્બિલ્ટ કરશે તો કે સીબીટીસી કોમ્યુનિકેશન બેસ્ડ ટ્રેન કંટ્રોલ. તો કોમ્યુનિકેશન બેસ્ડ જે આ ટ્રેન જે છે આખી કોમ્યુનિકેશન મીન્સ કે બોલવાથી જે છે એ આખી કંટ્રોલમાં આવશે. આગળ વાત કરે છે સાઇનિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. અને આ જે ઇન્ડિકેટર સિસ્ટમ થી તમારી જે સેફટી જે છે એને જળવાઈ રહેશે અને ટેકનોલોજી મિલ યોર ટ્રાવેલ સેફ તમારી મુસાફરી છે એ એકદમ સાવચેતી ભરી એકદમ સારી એવી બનશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. આ બધી જ જે મેટ્રો જે છે એ મેટ્રો કેવી હશે એર કન્ડિશનર મીન્સ કે એર કન્ડિશન એટલે કે એસી વાળી હશે. ધ ટ્રેન will travel at the maximum speed of 110 km per hour. ani je jhadap je che train ni e 110 km per hour per kalak ni jhadpe je che e aa train chalse eni speed apane kidi che. tyar baad ke che last ready for this guide. aa badhi j vastu jani ne aa aako je plan je che eni musafari kevi kare eni facility shu che એમાં કેવી સિસ્ટમ યુઝ કરેલી છે બધા વિશે આપણને કહેતા કહે છે કે લાસ્ટમાં કે આ જે રેડી ફોર ધીસ રાઈડ શું તમે આ રાઈડ જે છે એ કરવા માટે તૈયાર છો. તો આ બધી જ વસ્તુ જે છે એનાથી આપણી એક્સાઇટમેન્ટ વધે. તો આ જે છે જ્યારે પણ આખું પ્લાન જે છે એ થઈ જાય એટલે તમે આ રાઈડ કરવા માટે રેડી છો એવું આપણને પૂછે. ત્યારબાદ અહીંયા જે આખી આપણી જે સિસ્ટમ જે મેગા રાઈડ જે છે એ કમ્પ્લીટ થઈ છે. એ આખો યુનિટ ની જે સ્ટોરી જે છે આપણે કીધી છે તો એ ત્યાં કમ્પ્લીટ થાય છે. આગળ એના ઉપરથી આખો પેરેગ્રાફ જે આપણે આપેલો છે એના ઉપરથી થોડું એવું એની એક્સરસાઇઝ છે એ આપણે જોઈ લઈએ. પુટ અક્રોસ ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ રીડ લાઉડ. હવે તમારે જે બે ઓપ્શન આપેલા છે બે ઓપ્શનમાંથી સાચો ઓપ્શન રાખવાનો છે. ખોટા ઓપ્શન ઉપર તમારે જે છે એ થોડું સ્ક્રેચ કરવાનું છે. તો આપણે જોઈએ ઈસ્ટ વેસ્ટ ઓબ્લિક નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. આપણને બે અમદાવાદના ભાગ જે છે એને કનેક્ટ કરવા માટે કયો કોરિડોર જે છે એ લાગુ પડશે એ આપણે કીધું હતું. તો આપણને ખબર છે ઈસ્ટ અને વેસ્ટ જે છે એ અમદાવાદના બે ભાગને જોઈન્ટ કરશે. તો એ ઈસ્ટ વેસ્ટ આપણે સાચો જવાબ છે. એટલા માટે નોર્થ સાઉથ જે છે એના ઉપર જે છે એ થોડી એવી લીટી લગાવી દીધી.
Number two, travelers will travel in mega trains with a ticket, a smart card. ट्रावेल जे छे એ પોતાની જે મુસાફરી છે કેવી રીતે કરશે ટિકિટ થ્રુ કરશે કે સ્માર્ટ કાર્ડ થ્રુ આપણે ખબર છે કે નથી સ્માર્ટ કાર્ડ થી તો ટિકિટ ઉપર સ્ક્રેચ લાઈન કરી નાખો નંબર 3 મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક રૂટ મોટા ભાગે જે આ મેટ્રો ટ્રેન છે જે ક્યાં ચાલશે અન્ડરગ્રાઉન્ડ કે ઇલેક્ટ્રિક રૂટ માં એટલે કે બ્રિજ ઉપર ચાલશે કે જમીનની નીચે ચાલશે તો આપણે ખબર છે ઇન્ડેન્ટેડ રૂટ માં તો જે અન્ડરગ્રાઉન્ડ છે એના ઉપર લાઈન કરી દો સ્ક્રેચ લાઈન ત્યારબાદ 4 ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓબ્લિક વિથઆઉટ ડ્રાઈવર્સ આ મેટ્રો ટ્રેન કેવી રીતે ચાલશે ડ્રાઈવર દ્વારા ચાલશે કે ડ્રાઈવર વગર ચાલશે આપણે ખબર છે વિથઆઉટ ડ્રાઈવર તો વિથ ઉપર જે છે એ સ્ક્રેચ લાઈન કરી દો Yeah, but last, the terminus us to east-west corridor will be Khalvej crossing to Kalimpong. Ah, J. The terminus to east-west corridor will be Khalvej crossing. A kyan crossing has to Khalvej crossing ke Kalimpong. To ema crossing also Khalvej crossing. To Kalimpong but stretch line going. ત્યારબાદ જે ક્વેશ્ચન આન્સર જે છે એ તમારે તમારી જાતે જે છે એ લખવાના રહેશે પણ કેમાં બ્લોક ફ્રન્ટમાં તો એ તમારું જે છે આજનું હોમવર્ક રહેશે એવી જ રીતના આ આખી આપણે મુસાફરી જે છે એ કઈ એવી રીતના એક્ટિવિટી નંબર 9 તમને આપેલી છે કે જેમાં તમારે તમે શું મુસાફરી કરશો એના માટે કેવી પ્રિપેરેશન કરશો એ તમને કીધું છે તો એ તમારે જાતે કરવાનું થશે શું લખવાનું છે એ પ્રશ્ન હું તમને સમજાવી દઉં તો એક્ટિવિટી નંબર 9 માં પહેલું છે વેર વિલ યુ ગો તમે ક્યાં જશો તો નીચે તમને ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે નિયર બાય ફાર્મ તમારા કોઈ ખેતરની નજીક નિયર બાય બજાર કોઈ બજારમાં નિયર બાય વોટર પાર્ક કે કોઈ વોટર પાર્કમાં આ ત્રણમાંથી તમારે કોઈ એક સ્થળને ડિસાઈડ કરવાનું છે કે તમે ક્યાં જશો સેકન્ડ હાઉ વિલ યુ ગો ત્યારબાદ તમને એમ પૂછે છે કે તમારે ક્યાં જવું છે તો હવે તમે એમાં એ સ્થળે કઈ રીતે જશો એ ઓન ધ બાયસિકલ સાયકલ દ્વારા બાય સાઈડ રિક્ષો તો કે રિક્ષામાં સી બાય ફ્રેન્ડ્સ કાર કે કોઈ મિત્રને તમારા મિત્રને પાસે કાર છે તો એની કારમાં સાથે જશો થર્ડ તમે કહે છો વોટ વિલ યુ કેરી કેરી મીન્સ કે તમે તમારી સાથે શું લઈ જશો તો કે એ ફ્રૂટ બી રેડીમેડ સ્નેક્સ અને સી રો મટીરીયલ ફોર કુકિંગ તો કે ફળો લઈ જશો કોઈ સ્નેક રેડીમેડ સ્નેક્સ એટલે કે કોઈ નાસ્તો જે રેડીમેડ મળતો એ લઈ જશો કે રો મટીરીયલ ફોર કુકિંગ કે કુકિંગ ન્યા જે ને ખોરાક બનાવવા માટે જે કાચું એ છે અનાજ ને છે કે જરૂરી વસ્તુ છે એ તમારી સાથે લઈ જશો ચોથું વોટ વિલ યુ ડુ ધેર તમે ત્યાં જઈને શું કરશો પાંચમો વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ અને ત્યારબાદ તમારે ટ્રીપનો ખર્ચ જે છે એ ખર્ચ તમારે કાઉન્ટિંગ કરવાનો છે તો કયા કયા ખર્ચ તમારે એમાં લગાવવાનો છે એ તમને કહી દો ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન કે વિલેજ તમારા ગામ કે શહેર થી તમે જ્યાં જાઓ છો ત્યાં સુધી ટિકિટ જે છે એ કેટલી થઈ એ તમારે લખવાનું છે સેકન્ડ કે છે ફૂડ આઇટમ ઓન ધ વે તમે ફૂડ આઇટમ તમે ત્યાંથી તમારા ઘરેથી લઈને ત્યાં સુધી તમે કયો કયો ખોરાક લીધો મીન્સ કે બહારથી તમે કોઈ જમ્યા હોય અથવા તો બહારથી કોઈ નાસ્તો લીધો હોય તો એની આપ કેટલા પૈસા થયા તો એ જે પૈસા છે એ તમારે લખવાના છે થર્ડ લંચ તમે બપોરનું જમવાનું જે છે એ બહાર કર્યું હોય તો એનો ખર્ચ કેટલો થયો એ લખવાનું છે ચોથું સાઇટ સીન ટિકિટ્સ તમારે જે સ્થળે જોવા ગયા છો એ સ્થળની કોઈ ટિકિટ છે તો એના કેટલા ખર્ચ છે એ લખવાનું છે પાંચમું શોપિંગ તમે ત્યાંથી કોઈ વસ્તુની ખરીદી કરી હોય તો એનો ખર્ચ છઠ્ઠું ઓટો ફેર્સ તમે ત્યાં રિક્ષામાં ગયો હોય તો એનો સેવન મિસેલિયસ એક્સપેન્સીસ અને કોઈ કોઈ બીજો એવો ખર્ચ અધર એવા ખર્ચ જે છે તમારે એક્સપેન્સીસ કોઈ એવી સારી એવી વસ્તુ લીધી હોય અથવા તો કોઈ બીજો એવો ખર્ચ તેના માટે થયો હોય તો એ ખર્ચ કેટલો છે એ તમારે લખવાનો છે અને છેલ્લે આ બધા જ ખર્ચનો ટોટલ લખવાનો છે તો અહીંયા સુધીમાં આપણું જે હતું એ મેગા રાઇડ જે છે એ આપણે લાસ્ટ જોઈ એના માટે જે કોઈ
ઇન્ફોર્મેશન હતી એ ઇન્ફોર્મેશન આપણે સારી રીતે મેળવી. તમારે એક હોમવર્કમાં કરવાનું છે, કયું છે તો કે આ મેગારાઇટ પરના જે ક્વેશ્ચન આન્સર છે એ યુનિટમાંથી બોલીને લખવાના છે. અને નીચે એક્ટિવિટી નંબર 9 તમે કોઈ ટ્રિક કરો, એ ટ્રિક જે છે એ તમારે ભલે તમે ન ગયા હોય અથવા તો ન જવાના હોય પણ તમારે કાલ્પનિક રીતે ખાલી થિંક કરીને વિચાર કરીને એ લખવાનું છે. ત્યાં સુધીનું રાખીએ. આ જે એક્ટિવિટી નંબર જે 9 આપણે કરી ત્યાં આપણો યુનિટ પણ જે છે એ કમ્પ્લીટ થાય છે. આગળ યુનિટમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો પૂછી લેજો, જેથી કરીને સોલ્વ થઈ જાય. આની જે પીડીએફ જે છે એ હું તમને સ્વાધ્યાય પોથીથી મોકલી દઈશ એટલે એ કમ્પ્લીટ થઈ જાય. સ્વાધ્યાય પોથીમાં એ યુનિટ કમ્પ્લીટ કરીને તમારે મોકલવાનું રહેશે, એ તમારું હોમવર્ક છે. તો અહીંયા સુધીનું રાખીએ. યુનિટ નંબર 2 જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. યુનિટ નંબર 3 જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશે. યુનિટ નંબર 3 સાથે ન્યૂ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.